ભૂપેન્દ્રભાઈ પટેલે અક્ષય તૃતીયા એટલે કે પરશુરામ જયંતિના દિવસે અમદાવાદ 143 એકસો તેતાલીસ કરોડના વિકાસ કામો ની ભેટ આપી છે અગાઉ શહેર સુધરાઈ તરીકે ઓળખાતી નગરપાલિકા મહાનગરપાલિકાઓને નગર સેવા સદન સ્વરૂપે જનસેવા પ્રવૃત્તિ થી ધમધમતા કેન્દ્રો શ્રી નરેન્દ્રભાઈ મોદી એ બનાવ્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના નગરજનોને રૂપિયા એકસો તેતાલીસ કરોડના વિવિધ વિકાસકામોની પરશુરામ જયંતીએ ભેટ આપતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે નગરો મહાનગરોનો આધુનિક વિકાસ કેવો હોય તે સૌને ગુજરાતના નગરોએ બતાવ્યું છે મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે અગાઉ નગરો મહાનગરો શહેર સુધરાઈ તરીકે ઓળખાતા હતા શહેરી સુવિધા એટલે નળ કટર અને રસ્તા એવી જ વ્યાખ્યા હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આવી શહેર સુધરાઈને નગર સેવા સદન તરીકે નગર સુખાકારી અને જનહિત કાર્યોની અનેક સેવા પ્રવૃત્તિથી ધમધમતા કેન્દ્રો બનાવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીત્વથી પેવર બ્લોક રસ્તા સહિતના કામો પણ હવે થાય છે તેમણે કહ્યું કે નગર સુખાકારીના કામો હાથ ધરવા સાથે શહેર સુવિધાના કામોમાં નાણાંની કોઈ સમસ્યા ન રહે તેવું સુદ્રઢ આયોજન શ્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી આપણે કર્યું છે તેમણે પોતાના ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તાર સહિત ગૃહમંત્રી અમિતભાઈ શાહના આ લોકસભા મત વિસ્તારમાં થયેલા અને હાલ ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની વિસ્તૃત વિગતો પણ આ તકે આપી હતી આમ તો પરશુરામ જયંતિ એટલે પરશુરામજી નો જન્મ જ એના માટે થયો હતો કે કોઈ પાપી માથું ઉચકે નહીં અને જો માથું ઉંચકે તો એનું શું કરી શકાય એટલે આપણે ધાર્મિક અને ધાર્મિકતામાંથી ઘણું બધું શીખતા હોઈએ છીએ આપણે ઘણી વખતે આપણને પાછળથી ખ્યાલ આવે કે આપણે ક્યાંક ખોટું કરી બેઠા અને પછી લાંબા સમય સુધી એ આપણે નિભાવવું પડતું હોય છે ઇલેક્શન નું વરસ છે અને ઇલેક્શન ના વર્ષે પ્રલોભનોથી માંડીને બધું આયા જ કરે આપણને પણ આ જ પ્રલોભનોથી માંડી અને બધું જ આપણે દરેકે દરેક ઇલેક્શનના વર્ષોએ જોયું છે શહેરી વિકાસ અને શહેરી વિકાસની ચિંતા કેવી રીતે કરી શકાય એ માન્ય નરેન્દ્રભાઈએ એમની દીર્ઘ દ્રષ્ટિ જેને કહી શકાય અને એ દીર્ઘ દ્રષ્ટિના કારણે અહીંયા આપણે કોર્પોરેશન વિસ્તારમાં રહીએ છીએ કેટલાય વખતથી રહેતા હોય એટલે આપણને એમ થાય કે ભાઈ રોડ છે ગટર છે લાઈટ છે પાણી છે કેટલાય વખતથી છે તો વિકાસ અને વિકાસની ગતિ ક્યાં દેખાય તો ધીમે 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 શહેરી વિકાસમાં શહેરીજનોની સુખાકારી કેવી રીતે વધારી શકાય એનો માન્ય નરેન્દ્રભાઈએ જ્યારે શરૂઆત કરી પેલા નગરપાલિકાને સુધરાઈ કહેતા સુધરાઈ એ સુધરાઈ ને નરેન્દ્રભાઈએ આજે નગર સેવા સદન બનાવ્યા છે એટલે નટર ગટર નળ ગટર અને રસ્તા એની જ પેલા ચિંતા કરવામાં આવતી એનાથી આગળ ક્યારેય જોયું જ નહીં અને આજે આપણને એમ થાય કે ભાઈ આપણે જે ટેક્સ ભરીએ છીએ કોર્પોરેશનનો તો એ ટેક્સ માટે એનું વળતર કેવી રીતે આપી શકાય તો એનું વળતર આજે આપણે સોસાયટીની અંદર પણ આ બધા જ કાર્યો કોર્પોરેશન સરકાર ધારાસભ્ય કોર્પોરેટરો બધાની ગ્રાન્ટથી સોસાયટીની અંદરના વિકાસના કામો શરૂ કર્યા આ એકલી દીર્ઘ દ્રષ્ટિ માન્ય નરેન્દ્રભાઈના કારણે ભારતીય જનતા પાર્ટીએ કરી અત્યાર સુધી ક્યારેય સોસાયટીની અંદરનું કોઈ કાર્ય જાણે સરકાર હોય કે કોર્પોરેશન હોય જાણે એની સામે જોવાનું જ નહીં અને એ રીતે કાર્યો ચાલ્યા આજે આપણે જોઈ રહ્યા છે કે આ મારો વિસ્તાર છે અને મારા વિસ્તારની અંદર જયારે કામ થતું હોય આ બે બે અજંડા ઇલોરા જયારે જયારે રજૂઆત કરે તો કે અમારે પાસે પૈસા નથી તમારે મફતમાં સરકારની યોજના લઈને જ કરી દેવું પડશે અને હર હંમેશ આપડા માન્ય શ્રી અમિતભાઈ એ પણ છેવાડાના માનવી સુધી કેવી રીતે સરકાર પહોંચી શકે અને એના માર્ગદર્શન હેઠળ આપણે પણ જ્યારે કોઈ પણ જરૂરિયાત હોય કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો એ માર્ગદર્શન હેઠળ આપણે પણ જ્યારે કાર્ય કરતા હોય ત્યારે આપણને એમ લાગે કે ભાઈ નાનામાં નાના માણસનો વિચાર કરી અને સરકાર કેવી રીતે કામ કરી શકે તો જેનું જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો આજે બે આજંટા ઈલોરાના આરસીસીના રોડ અને પેવર બ્લોકનું કામ છે